આજે અંબાજીમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા દાંતા તાલુકાના તમામ 184 ગામોમાં વૃક્ષારોપણ કરવા માટે પ્રત્યેક ગામમાં જાહેર સ્તરે માતાજીના પ્રસાદી સ્વરૂપે વડના તથા ગુગલના છોડ અને કેસર આંબાની કલમો વાવવા માટે આપવામાં આવ્યા. કાર્યક્રમની શરૂઆતમાં આદિવાસી આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ મંદિરના વહીવટદાર તેમજ અન્ય હાજર મહાનુભાવોનું પરંપરાગત પાઘડી અને તીરકામઠાથી સ્વાગત કરાયું હતું. બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલના હસ્તે ગુગર વડ અને કેસર આંબાની કલમોના 5 રથ રવાના કરવામાં આવ્યા. જુદા જુદા આદિવાસી વિસ્તારના ગામોના આગેવાનોને સાથે રાખીને 5 રથોમાં કુલ 876 દાંતા તાલુકાના બધા ગામો માટે રવાના કરવામાં આવ્યા. આ વૃક્ષારોપણથી જેમાં ગુગર, કલમી, આંબો જેવા વૃક્ષ છે, જેનાથી આદિજાતિ વિસ્તારના કુટુંબોની આવકમાં પણ વધારો થશે અને તેમને રોજગારી પણ મળશે, સાથે સાથે પર્યાવરણનું જતન પણ થઈ શકશે. આદિવાસી વિસ્તારના આદિજાતિના લોકોની રોજગારી વધારવા માટે આગામી સમયમાં આદિવાસી ખેડૂતોને ખેતી સાથે બાગાયતી પાકો તેમના ખેતરના સેઢા અને પારો પર ઉગાડે તેનું પણ આયોજન કરવામાં આવશે અને આદિજાતિ લોકોના આવક વધારવા માટે તેમને ફરાવ અને ઇમારતી લાકડાના વૃક્ષો પણ આપવામાં આવશે તેવું આયોજન પણ નજીકના સમયમાં હાથ ધરાશે અને તે માટે દરેક ગામોમાંથી ખેડૂતોને પસંદ કરવામાં આવ્યા છે અને તેમને આવા વૃક્ષો આપીને અને તેને ટ્રેનિંગ પણ આપવામાં આવશે તેમ જિલ્લાના કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર આદિજાતિના અગ્રણી રાવતાભાઈ જનજાતિ કલ્યાણ આશ્રમના પ્રમુખ અંબાજી કોલેજના પ્રિન્સિપાલ હસમુખભાઈ પટેલ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી. દસી ગામડાઓમાં છે વિવિધ વૃક્ષની કલમો લીધેલ વૃક્ષોના 5 રથ રવાના કરે. શું હકીકત છે, શું ઉદ્દેશ? ચોમાસાની સિઝન છે, આપણે જાણીએ છીએ, અને વૃક્ષારોપણનું મહત્વ આપણે સૌ ઉત્તમ થઈ રહ્યા છે. આજ રોજ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને જનજાતિ કલ્યાણ આશ્રમ દાતાઓના સહયોગથી તમામ 184 જે દાંતા તાલુકાના ગામો છે, પ્રત્યેક ગામમાં માતાજીના પ્રસાદ સ્વરૂપે વડનું વૃક્ષ અને ગુગળનું વૃક્ષ જાહેર સ્તરે ઉગાડાય એ પ્રમાણેનો રથ આપણે રવાના કર્યો છે. સાથે સાથે જે પ્રગતિશીલ ખેડૂતો છે એ ખેડૂતોને પણ આપણે કલમી આંબા આપી શકીએ, જેથી કરીને એમના પરિવાર માટે પણ ઉપયોગ થઈ શકે અને એના થકી આવનારા દિવસોમાં આપણે બાગાયતી પાકોને પણ અહીંયા જોડી શકીએ છીએ. એ જ રીતે આજે રવાના કરવામાં આવેલા છે. ભારત તમામ 184 ગામમાં જશે અને માતાજીના પ્રસાદ સ્વરૂપે વિશેષ આદિવાસી વિસ્તારના લોકોને પગભર થવા માટે પણ વિશેષ આયોજન હાથ ધરાઈ રહ્યું છે કે જેઓ પોતાના ફળ ફલાદીના વૃક્ષો આપીને પણ પોતે ધંધા રોજગાર કરી શકે. આદિજાતિના વિકાસ માટે સરકારની અનેક યોજનાઓ છે અને એ યોજનાઓને ધ્યાને રાખીને આવનારા દિવસોમાં આપણે ખેડૂતલક્ષી કેવી રીતના કાર્યક્રમો કરી શકીએ, ખાસ કરીને બાગાયત પાકો આપણે સેઢા પારા ઉપર વાવે અને જેના કારણે અમને એડિશનલ ઇન્કમ ઉપસ્થિત થાય એ પ્રમાણેનું આયોજન પણ જિલ્લા વહીવટી તંત્ર ઉપર હાલે તૈયારીમાં છે. આવનારા સમયમાં, ટૂંક સમયમાં જ આવા ખેડૂતોને અમે આઈડેન્ટિફાય પણ કરેલા છે અને અમે સેઢા પારા ઉપર ફરાવ વૃક્ષોનો અને ઇમારતી લાકડાના જે પણ વૃક્ષો છે એનું વિતરણ કરી અને અમને ચોક્કસ ટ્રેનિંગ આપી, જેથી કરીને આર્થિક રીતે લોકો પગભર થઈ શકે અને સાથે સાથે એમને જે મુખ્ય પાકો છે મુખ્ય પાકોની ઉપરાંત પણ એક એડિશનલ ઇન્કમ એના માટે ઉભા થઈ શકે.